વડોદરામાં પણ ઘણા દિવસો બાદ વરસાદ થયો. વડોદરામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે મકરપુરા, માંજલપુર, જાંબુઆ વિસ્તારમાં વરસાદ થયો. તરસાલી, દાંડિયા બજાર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. તો મકરપુરા સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી બાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોસમનો છેલ્લો છેલ્લો વરસાદ અત્યારે વડોદરામાં પણ શરૂ થયો છે. રાજ્યના વિવિધ વિસ્તારની અંદર જે વરસાદ વરસી રહ્યો છે એ પ્રમાણે અત્યારે વડોદરામાં પણ વરસાદ શરૂ થયો છે. આપ જોઈ રહ્યા છો અત્યારે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ મકરપુરા, માંજલપુર અને આ બાજુ કરજણ જે વિસ્તાર છે એ તરફના હાઈવે ઉપર અત્યારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને આ મોસમનો છેલ્લો વરસાદ છે એ વડોદરામાં વરસી રહ્યો છે. ક્યાંક ક્યાંક ખેતી પાકોને નુકસાન થશે, પણ ક્યાંક ક્યાંક જ્યાં પાણીની જરૂર છે એવા ખેતી પાકોને ફાયદો પણ થશે એવી અત્યારે આશા ખેડૂતો રાખી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 15 દિવસથી જે કાળઝાળ ગરમી પડતી હતી એમાંથી પણ લોકોને રાહત થઈ છે અને અત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે મોસમનો આ છેલ્લો વરસાદ છે, વિદાય લેતી વખતે વરસાદ છે અત્યારે વડોદરામાં વરસી રહ્યો છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.